આગળ જોઈએ. વિથ ધીસ શો હાવેવર કમ્સ ટુ ધ ઇમિડિયેટ સોશિયલ એન્ડ પોલિટિકલ કન્ડિશન્સ ઓફ ધ ટાઈમ ઇન વિચ ધ કન્સેપ્ટ ઓફ ધ ફ્રીડમ ડિરાઇવડ ફ્રોમ ધ ગ્રાન્ડ આઈડિયલિસ્ટિક પ્રોજેક્ટ ઓફ ધ એનલાઇટમેન્ટ એન્ડ ધ નેશનલિસ્ટ બાયસ પ્રોડ્યુસ્ડ બાય ધ ફર્સ્ટ વર્લ્ડ વોર વોઝ બીંગ ગ્લોરિફાઈડ એન્ડ યુઝડ બાય ધ અપર ક્લાસ એઝ મીન્સ ટુ અચીવિંગ ધેર સેલ્ફ ઇન્ટરેસ્ટ. કે તમે જોર્જ બર્નાર્ડ શોની વાત કરીએ તો કે એ જે પોલિટિકલ કન્ડિશન હતી એ સમયની એની પણ વાત કરી, અને કન્સેપ્ટ ઓફ ફ્રીડમ કે ખરેખર કન્સેપ્ટ ઓફ ફ્રીડમ છે કેવો થઈ ગયો છે કે ડિરાઇવડ ફ્રોમ ધ ગ્રાન્ડ આઈડિયલિસ્ટિક પ્રોજેક્ટ. કોઈ આઈડિયલિસ્ટિક પ્રોજેક્ટ જે હોય આદર્શવાદી એનાથી લઈને એને શું એનલાઇટમેન્ટ કે એનાથી માહિતગાર કરતો હોય એવો થઈ ગયો છે. અને નેશનલિસ્ટ બાયસ પ્રોડ્યુસ બાય ધ ફર્સ્ટ વર્લ્ડ વોર કે જે આદર્શવાદી જે નેશનાલિસ્ટ હતા બધા જે પૂર્વગ્રહ ઉપર છે ચાલતા હતા એ કયા સમયની વાત છે તો કે ફર્સ્ટ વર્લ્ડ વોરની વાત છે. અને વોઝ બીંગ ગ્લોરિફાઈડ એન્ડ યુઝડ બાય તો કે એ જે વસ્તુ હતી એ કોના દ્વારા ખાલી યુઝ કરવામાં આવતી હતી કે જે અપર ક્લાસ પીપલ હોય, અને એ કેવા તો કે મીન્સ ટુ અચીવિંગ ધેર સેલ્ફ ઇન્ટરેસ્ટ કે જે પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ છે પોતાની જાત માટેનો જે રસ ધરાવતા હોય એના માટે છે ખાલી મર્યાદિત રહી ગયો હતો. અને અકોર્ડિંગ ટુ ધ શો ધ ફાર્સ ઓફ ધ ડેમોક્રેટિક સિસ્ટમ ઇન ધ કેપિટલિસ્ટ સ્ટેટ લાઈઝ ધ ફેક્ટ દેટ ધ મોસ્ટ એક્યુઅલ ગોલ એન્ફોર્સ યોર સ્લેવરી એન્ડ કોલ ઇટ ફ્રીડમ્સ. કે તમે અકોર્ડિંગ ટુ શો ધ ફાર્સ કે કાર્યની કરવાની જો એ પરંપરા જુઓ ડેમોક્રેસીની જે લોકશાહીની એની સિસ્ટમની તો એ મૂડીવાદી સ્ટેટ જે હતા એ કેવી રીતના રહ્યા હતા તો કે એ કહેતા હતા એનો જે મોસ્ટ એક્યુઅલ ગવર્મેન્ટ એન્ફોર્સ કે જે ગવર્મેન્ટ હોય એ શું કરશે તો કે એન્ફોર્સ દબાણ કરશે યોર સ્લેવરી કે તમને છે આમ તો બંધી બનાવીને રાખશે પણ કહેશે શું કે તમારું ફ્રીડમ તો કે ફ્રીડમ આને ન કહેવાય, ફ્રીડમ છે એટલે બધી વસ્તુનું ફ્રીડમ હોવું જોઈએ. બટ ધ સિટીઝન્સ ઓફ ધ સ્ટેટ કન્ટિન્યુ ટુ બી ડિપ્યુટ બાય ધ સિસ્ટમ ઇન્સ્ટેડ ઓફ રાઇઝિંગ ટુ પ્રોટેસ્ટ. કે ત્યાંના માણસોને છે પ્રોટેસ્ટ છે રાઇઝ પ્રોટેસ્ટ એટલે બળવો કરવો જોઈએ રાઇઝિંગ ટુ ધ પ્રોટેસ્ટ એની જગ્યાએ એને શું કરવામાં આવ્યું તો કે અમે એને છેતરવામાં આવ્યા એને સિસ્ટમ દ્વારા. એન્ડ સો ટર્મ્સ ધીઝ ઇનઇક્વલ રિલેશન્સ ધ અનનેચરલ સ્લેવરી ઓફ ધ મેન ઓફ ટુ મેન કે માણસ દ્વારા બીજા માણસ ઉપર છે આ કેવી તો કે અનનેચરલ સ્લેવરી એક જે અકાનૂની કહેવાય અઘટિત કહેવાય એવી છે વસ્તુ આની ઉપર લાદી દેવામાં આવી માણસો ઉપર. અને સોઝ પોઈન્ટ આઉટ એન ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ બિટવીન ધ નેચરલ સ્લેવરી ઓફ અ મેન ટુ નેચર એન્ડ ધ અનનેચરલ સ્લેવરી ઓફ અ મેન ટુ મેન. કે સો અહીંયા છે તમને પોઈન્ટ આઉટ કરે છે શું પોઈન્ટ આઉટ એન ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ બિટવીન નેચરલ સ્લેવરી કે માણસની ખરેખર જે વાસ્તવિક જે સ્લેવરી એટલે જે માણસ જે કાર્યથી બંધાયેલો હોય જે ગુલામ હોય સ્લેવરી એટલે ઓફ ધ મેન ઓફ ધ નેચર એન્ડ અનનેચરલ સ્લેવરી મેન ટુ મેન. પણ એ કેવી તો કે અનનેચરલ સ્લેવરી થઈ ગઈ છે માણસની કુદરત રીતના નહીં પણ કેવું તો કે બીજા માણસ દ્વારા માણસ ઉપર કંટ્રોલ કરવામાં આવે એવી છે સ્લેવરીની વાત કરે છે અહીંયા એવી ગુલામીની વાત કરે છે. અને અકોર્ડિંગ ટુ હિમ ધ ફર્સ્ટ ધાવ અનઅવોઇડેબલ પ્રોવાઇડ્સ ધ પ્લેઝર આફ્ટર ઇટ્સ ફુલફિલમેન્ટ ફોર ઇન્સ્ટન્સ ઇફ નેચર ફોર્સ અસ ટુ ડ્રિંક શી મેક્સ અ ડ્રિંકિંગ પ્લેઝન્ટ કે એવું વસ્તુની વાત કરે છે કે આ કેવું છે તો કે અનઅવોઇડેબલ છે કે જે પ્રોવાઈડ અ પ્લેઝર આફ્ટર ઇટ્સ ફુલફિલમેન્ટ કે આ જ્યારે ભરાઈ જાય છે આ જે પૂરું થાય છે ત્યારે જ છે તમને ફુલફિલમેન્ટ પ્લેઝર ત્યારે જ આનંદ આપે છે. જેમ એક ઉદાહરણ તરીકે અમને બતાવ્યું છે કે જો કુદરત તમને છે ફોર્સ કરે ટુ ડ્રિંક કે તમારે બાયોલોજીકલ રિએક્શન તમને પાણી પીવાનું કહે તો કે સી મેક્સ ડ્રિંકિંગ પ્લેઝન્ટ તો તમને નેચર કુદરત દ્વારા છે પાણી છે કેવું બની જવું જોઈએ તો કે પ્લેઝન્ટ હોવું જોઈએ તમને આનંદ આપે એવું હોવું જોઈએ. ઇન ધ સેમ ઇઝ ધ ટ્રુ ઓફ ઇટિંગ ડ્રિંકિંગ સ્લીપિંગ એન્ડ અધર એક્ટિવિટીઝ. આવી જ રીતના બીજી બધી એક્ટિવિટીઝ છે એ પણ સરખી જ હોવી જોઈએ. સો ઇન્ટ્રોડ્યુસ ધીસ ડિફરન્સ એન્ડ સિટીઝ એક્ઝામ્પલ મોર ઇમ્પોર્ટન્ટલી ટુ એક્સપ્લેન ધ ઇવિલ્સ ઓફ ધ ફોર્મર ઇન ધ એક્યુટ ટર્મ્સ. અને આ જે સો ઇન્ટ્રોડ્યુસ ધ ડિફરન્સ ઓફ ધ સિટીઝ એક્ઝામ્પલ મોર ઇમ્પોર્ટન્ટલી કે આ જે વધારે ઇમ્પોર્ટન્ટલી તમને બતાવ્યા છે ટુ એક્સપ્લેન ધ ઇવિલ્સ ઓફ ધ ફોર્મર ઇન ધ મોર એક્યુટ ટર્મ્સ કે કોઈ વસ્તુને જે જેમ કે ભૂતપૂર્વની દ્રષ્ટિએ વધુ તીવ્ર શબ્દોમાં સમજાવવા માટે અહીંયા કીધું છે કે કોઈ વસ્તુને ભૂતપૂર્વ હોય એને કેવું તો કે ખરાબ વસ્તુને ભૂતપૂર્વ દ્રષ્ટા હોય ખોટી જે વસ્તુ હોય એને વધારે તીવ્ર શબ્દોમાં છે એને સમજાવવું. અને ઈ રિફર્સ ટુ ધ ફ્યુ થિંકર્સ લાઇક કાર્લ માર્ક્સ એન્ડ ધ થોમસ મૂરી
एंड हु डिनाउंस धीस स्लेवरी एंड ट्राई टू अब्यूलिश इट। अने आनी पहला जे अमुक जे सोशल रिफॉर्मर्स था जेमाना छे सोशल थिंकर कहो तमे काल मार्क्स जेनो सिद्धांत आपे आपने आप्यो छे काल मार्क्स जेम थॉमस मोरी छे के ए बधा छे वस्तु ने शू करता था आ बधी गुलामी ने छे निंदा करता था अने आ बधी वस्तु ने ट्राई टू एबोलिश नाबूद करवा छे प्रयत्न करता था। अने एट धीस पॉइंट हिज एक्सप्लेनेशन्स ऑफ द कैपिटलिस्ट मेकेनिज्म अने आ मूड़ीवादी जे पद्धति हती दैट इज द मीन्स बाय विच द सीस्टम ट्राइज टू ड्यूप पीपल एंड एबोलिश एस्टाब्लिश के आ जे वस्तु खोटी जे माणसों पर एने स्थापी दीधेली हती छेतरी ने आ बधी वस्तु ने शू करता था कि मूड़ीवादी पद्धति नो छे ए नाश करवा मांगता था माणसों पर थी। लेजिमेटराइज एंड द परप्यूसिस्ट इट्सेल्फ एप्रोच इज द आइडियोलॉजिकल थियरीज ऑफ द अल्सर एंड द ग्रामसिकी के आ बने जे आइडियलिस्ट था एमनी पण वात छे ए केवी तो के ए जे लेजिमेट जे कायदेसरनुं चालतुं होय अने जे कायमी होय एवी वस्तु एवा अभिगमने छे एमने वधारे भार आप्यो आइडियोलॉजिकल वस्तु ने थियरी ने एने वधारे भार आप्यो छे। अने आइडियोलॉजी रिप्रेजेंट्स द अल्थुसर स्टेलस के आइडियोलॉजी अल्थुसरना मत मुजब शू छे तो के जे इमेजिनरी रिलेशन्स ऑफ द इंडिविजुअल टू देर रियल कंडीशन्स टू द एक्जिस्टन्स के आइडियोलॉजी खरेखर शू छे तो के एक इमेजिनरी रिलेशनशीप छे काल्पनिक संबंध छे ऑफ द इंडिविजुअल दरेकनो केवो तो के तेमना अस्तित्वनी थी लईने तेमना वास्तविक परिस्थिति ऊपर जावा माटेनो एक अनुभव छे एक इमेजिनरी छे। एंड ही पॉइंट्स आउट दैट देर आर द फाउंड नंबर ऑफ आइडियोलॉजीस अने ई पॉइंट आउट करे छे के घणी बधी आइडियोलॉजीस छे એ હજી અમલમાં છે હજી જોવા મળે છે ઘણી વખત જે રિલિજિયસ આઇડિયોલોજી એથિકલ આઇડિયોલોજી લીગલ આઇડિયોલોજી પોલિટિકલ આઇડિયોલોજી એન્ડ ઓલ ઓફ વિચ ઓપરેટ ઇન્વિઝિબલ ઇન ધ સુપરસ્ટ્રક્ચર્સ તો એ કેવું હતું કે ઉપરના દળે કામ કરતું એ આ બધી આઇડિયોલોજી છે હજુ જોવા મળે છે એન્ડ સો સ્ટ્રાઇક્સ એટ વેરી રૂટ વેન હી સેઝ નેચરલી ધ માસ્ટર ક્લાસ ધાવ ઇટ્સ parliaments and schools and newspaper makes the most desperate efforts from the prevent us from the realizing our slavery prevent us from realizing our slavery ke apne se roki de se ke apni slavery che ane realize tha to koi na koi jagye manush che kai na kai to koi jagye gulam hoye che ke ani khabar no hoy ke kai jagye che gulami karto hoye che pan ama evu batayu che jibisu e માણસ છે પોતાની જાતને જોઈ લ્યો તો આ સિસ્ટમથી છે ગુલામી કરતો હોય છે કાં કોઈ માણસ દ્વારા માણસથી એને ગુલામી એના ઉપર ચલાવવામાં આવે તો અહીંયા જોર્જ બર્નાર્ડ શો છે આવી રીતના માણસને જે બંધનમાં છે એની વાત કરતો આપણને જોવા મળે છે. હી એક્સપ્લેન હિસ્ટોરિકલી હાઉ ધ બ્રિટિશ કેપિટલિસ્ટ સિસ્ટમ હેઝ એસ્ટાબ્લિશ ઇટ સેલ્ફ બાય પ્રોપોગેટિંગ ધ કો સો કોલ્ડ ગ્લોરિયસ ઇવેન્ટ્સ એઝ ધ મગ્ના ચર્તા ધ ડિફીટ ઓફ ધ સ્પેનિશ આર્મડા એન્ધ નેપોલિયન જે નેપોલિયન અને સ્પેનિશ આર્મડીને છે હરાવીને જે મગના ચર્તાવાળા એ જે ગ્લોરિયસ ઇવેન્ટ છે જે ક્રિએટ કરી હતી એ બ્રિટિશ કેપિટલિસ્ટ છે શું કર્યું હતું કે એનો વધારે પડતો ફેલાવો કર્યો હતો અને એની જે વસ્તુને ફેલાવાના લીધે જ છે જે આ મૂડીવાદી જે અર્થતંત્ર હતું એના લીધે જ છે અમુક દેશ છે બીજા દેશ પાસે છે હારી જાય છે બીજા દેશ પાસે ડિફીટ કરી નાખે છે. અને ધેન હી એક્સપ્લેન્સ how ideological appliances to quote Althusser and manipulate the common mass to the caste wars in the favor of the capitalist leader ane pachi explain kare che ke ideological kem a vaicharik je upkarano che upkaran che ena dwara Althusser manso ne manipulate kare che manso ne shu kare che khoti jagye dori jay se ane ena lide ena caste the votes ena je vote che manso ne mali jay ena favor ma che ena je leader hoy ena favor ma che vote kare. And what is the more alarming effects according to him is the educational system ane vadhare padti koi jo effective jo vastu hoy koi chintajanak babat hoy to khare khare e che educational system che which operates in the superstructures and ends in the delounding in the master class much more completely ke e atyare je upli kakshana je harol na manso che je operate karta hoy je idealistic hoy ene pan je માણસોને છે ખબર ન પડતી એવા માણસો છે એ વસ્તુ ચલાવતા હોય ત્યારે એ શું થાય છે કે એ વસ્તુ ભયજનક કહેવાય કે જે ઉપરનું દળ ચલાવતું હોય ત્યારે એ સિસ્ટમ છે ખરેખર ખામીસર જ છે થોડા ટાઈમની અંદર જ તેની અંદર. એન્ડ ધસ
so explains the difference between two kinds of slavery and the conclusively tells the listener and reader કે એટલે જ માણસને એ છે બે પ્રકારની છે સ્લેવરી બે પ્રકારની છે ગુલામીની વાત કરી છે અને કેવી તો કે લિસનર એન્ડ રીડર વાઇપ આઉટ ફ્રોમ યોર ડ્રીમ્સ ઓફ ફ્રીડમ ધ હોપ ઓફ બિંગ એબલ ટુ ડૂ એઝ યુ પ્લીઝ ઓલ ધ ટાઈમ્સ કે એ વસ્તુને તમે ભૂલી જાઓ સાફ કરી નાખો કહી તો કે તમારા જે સપના હોય જે જીવવાના ફ્રીડમના ઓફ બિંગ એબલ ટુ ડૂ એઝ યુ પ્લીઝ ઓલ ધ ટાઈમ કે તમે જ્યારે જે વસ્તુ જ્યારે એન્જોય કરવી હોય ત્યારે કરી શકો એ વસ્તુને છે તમે ભૂલી જાઓ ફોર અકોર્ડિંગ ટુ હિમ કે એના મત મુજબ શું છે કે પીપલ હેવ ટુ રિમેન ઓક્યુપાઈડ ડ્યુરિંગ ધ નેચરલ સ્લેવરી ફોર એટલીસ્ટ 12 hours અ ડે કે માણસ છે પોતાની જે દૈહિક ક્રિયા જે નેચરલ સ્લેવરી છે જે એના દ્વારા ગુલામી તો એ કેટલી ખાલી 12 કલાક જ કરશે પોતાના શરીરની માટે અથવા તો એના જે ડેઇલી રૂટીન મુજબ હાલતું એ રીતના વાઇલ ધેર અનનેચરલ સ્લેવરી પણ જો એની તમે બાહ્ય જે ગુલામીની વાત કરો તો કંટ્રોલ્ડ બાય જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઓફ ધ કન્ટ્રી જે આ કન્ટ્રીની જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ દ્વારા માણસને જે રૂલ કરવામાં આવતો હોય છે એ વધારે હોય છે માણસ છે એ કહે છે બે રીતના ગુલામ છે કાં એ છે પોતાના દૈહિક ક્રિયામાં છે ખાવા પીવા સુવામાં પોતાનો ટાઈમ કાઢી નાખશે એ પ્રકારની ગુલામી છે અને બીજી ગુલામી છે કે માણસ છે જે બાહ્ય એના સિસ્ટમ દ્વારા એની ગવર્મેન્ટ એની સરકાર દ્વારા એના ઉપર લાદી દેવામાં આવે છે એ ગુલામી એટલે માણસ છે કોઈના કોઈ જગ્યાએ એ છે ગુલામી જ કરતો આપણને જોવા મળશે તો આ આપણો જે મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળના લેક્ચરમાં શરૂ કરશું.